ભરૂચના આમોદ તાલુકામાં રહેતા પરપ્રાંતિયોને તેમના માદરે વતન પરત મોકલવા ટિકિટના પૈસા વસૂલી તેમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરાતા લોકોમાં રોષ। ભરૂચના આમોદ તાલુકામાં રહેતા પરપ્રાંતિયોને તેમના માદરે વતન પરત મોકલવા ટિકિટના પૈસા વસૂલી તેમની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કોરોના વાયરસને લઈ સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાયું છે ત્યારે આ લોકડાઉનના કારણે પોતાના પેટનો ખાડો પૂરવા આવતા પરપ્રાંતિયો રોજગાર વગર બેબાકરા બન્યા છે। બીજા રાજ્યોમાંથી હિજરત કરી આવેલા કેટલાક લોકોએ પોતાના વતન પરત ફરા પગપરા વતનની તરફ વાટ પકડી લીધી છે, તો કેટલીક જગ્યાએ ફસાયેલા પરપ્રાંતિયો ભૂખે સૂઈ જતા હોય તેવી લોકમુખે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે હવે સરકાર દ્વારા પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવા તેમની પાસેથી પૈસા વસૂલી તેમનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આમોદ ખાતે પણ આમોદ મામલતદારની સૂચનાથી નગરપાલિકાના ક્લાર્ક દ્વારા પૈસા વસૂલવામાં આવ્યા હતા। બિહારના 13 લોકો પાસેથી એક ટિકિટના 685 લેખે કુલ 13 ટિકિટના 8,905 રૂપિયા અને ઉત્તર પ્રદેશના 56 લોકોના એક ટિકિટના 760 લેખે 56 ટિકિટના 42,560 એમ કુલ રૂપિયા 51,465 વસૂલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ લોકડાઉનમાં પરપ્રાંતિયો પાસે ખાવાના પૈસા ખૂટી પડ્યા છે, છતાં પણ આ સરકારે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોનો વિના વિચાર કરી તેમની પાસેથી ટિકિટના પણ પૈસા વસૂલી રહી છે અને પોતે ઉદ્યોગકારોની સરકાર હોય અને પોતે નિષ્ફળ નીવડી રહી છે તેવું સાબિત કરી બતાવી રહી હોય તેવી લોકમુખે ચર્ચાઓ ભારે જોર પકડ્યું છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।